नमस्कार विद्यार्थी मित्रों, 903 क्लाउड कंप्यूटिंग में आपने बात करी थी कि भाई लास्ट टाइम तो आपने थियरी जोई थी बाइंडिंग्स थी, सर्विस बाइंडिंग्स, तो हम आप प्रेक्टिकल्स जोए जे आप एक तो जो कि क्रिएट अ सीम्पल WCF एप्लिकेशन सर्विसेस एंड होस्ट द कंसोल एप्लिकेशंस, बराबर। तो ये प्रेक्टिकल्स आपने स्टडी करो। आज जो स्टडी करवानो छे ये छे प्रेक्टिकल नंबर 8, क्रिएट अ सिंपल WCF सर्विसेस एंड होस्ट द IIS। IIS सर्विसेस ने कई रीते होस्ट, बराबर। तो IIS छे शु? तो IIS स्टैंड फॉर इंटरनेट इन्फॉर्मेशन सर्विसेस, बराबर। तो इन्फॉर्मेशन सर्विसेस में तो एलियास पण तमे क्रिएट करी सको, परमिशन्स आपी सको, डायरेक्टली क्रिएट करी सको, बराबर। जे लोकल सर्वर काम करे छे इंटरनेट इन्फॉर्मेशन सर्विस, बराबर। तो आ तो जे मैं तमने बेसिक इंट्रोडक्शन्स आपी कि IIS कोने कही सकाय, एमां एलियास मीन्स ऑल्टरनेटिव नेम तमे कई रीते क्रिएट करी सको, जेमां एप्लिकेशन पूल, वर्चुअल डिरेक्टरी, आ बधुं तमे IIS માં ક્રિએટ કરી શકો છો। પણ આપણે સ્ટડી કરવાનું છે કે ભાઈ WCF એપ્લિકેશન જે છે એના IIS ઉપર હોસ્ટ કઈ રીતે કરવું, બરાબર। તો મારે પ્રેક્ટિકલ શું અને કહ્યું છે કે ભાઈ ક્રિએટ અ WCF સર્વિસીસ એન્ડ હોસ્ટ IIS। હું આ IIS હોસ્ટમાં એક સિમ્પલ એક્ઝામ્પલ્સ બનાવું છું કે જેથી તમને પ્રોપર ખ્યાલ આવે, ખ્યાલ આવે। એમાં હું શું કરું છું કે ટુ ઇન્ટીજર વેલ્યુનું એડિશન્સ કરવું છે, મારે શું કરવું છે, ટુ ઇન્ટીજર વેલ્યુનું એડિશન્સ કરવું છે, બરાબર। તો એ ટુ વેલ્યુનું ઇન્ટીજરનું એડિશન્સ કરવા માટે આપણે હું સ્ટેપ પણ લખીશ, બરાબર, જેથી તમને પ્રોપર ખ્યાલ આવે, બરાબર। તો સ્ટેપ નંબર 1, જો તમારે ક્રિએટ IIS ઉપર ઇન્સ્ટોલ કરવું છે, બરાબર, તો એ IIS ઇન્સ્ટોલ કરવા માટે તમારે પહેલાં એની WCF વેબ સર્વિસીસ બનાવવી પડે, પહેલી વાત। તો એ વેબ WCF મીન્સ કે વિન્ડોઝ કમ્યુનિકેશન્સ ફાઉન્ડેશન્સની સર્વિસીસ બનાવવા માટે શું કરવું પડે, તો કે ફાઇલ મેન્યુ, સ્ટાર્ટ વિઝ્યુઅલ સ્ટુડિયો એન્ડ ગો ટુ ફાઇલ મેનુ, ન્યૂ ધેન પ્રોજેક્ટ, એટલે આપણા સાઈડમાં સ્ટેપ પણ લખશો જેથી આપણને ખ્યાલ આવે, બરાબર। સ્ટેપ 1 એમાં હું લખું છું, શું લખું છું કે ઓપન ધ વિઝ્યુઅલ સ્ટુડિયો એન્ડ ગો ટુ ફાઇલ મેનુ, ફાઇલ, ધેન ન્યૂ, ધેન પ્રોજેક્ટ, ઓકે। આ સ્ટેપ મારું ફર્સ્ટ, એટલે આપણને એક આ વિઝાર્ડ ઓપન થશે, બરાબર। આ વિઝાર્ડ ઓપન થાય એટલે શું કરવાનું, તો એમાંથી સિલેક્ટ ધ WCF, આ WCF અત્યારે જો સિલેક્ટ છે, બરાબર, તો શું કરવાનું, સિલેક્ટ ધ WCF, WCF તમારે સિલેક્ટ કરવાનું જે ઇન્સ્ટોલેશન ટેમ્પલેટ છે એમાંથી, સિલેક્ટ ધ WCF એન્ડ સિલેક્ટ ધ WCF સર્વિસ એપ્લિકેશન્સ, શું ક્રિએટ કરવાનું, સિલેક્ટ WCF એન્ડ ક્રિએટ અ WCF સર્વિસ એપ્લિકેશન્સ, એટલે સ્ટેપ 2 મારું શું થશે, સ્ટેપ 2 લખું છું અહીંયા, શું કર્યું મેં, જે વિઝાર્ડ ઓપન થાય છે આમાં સિલેક્ટ WCF એન્ડ ક્રિએટ WCF સર્વિસ એપ્લિકેશન,
ઓકે, ખ્યાલ આવ્યો એટલા સુધી? આ સિલેક્ટ કરવાની, અહીંયા ફ્રેમવર્ક ખાસ જોઈ લેવાનું. કે ઘણીવાર આપણે સિલેક્ટ ફોર હોય અને આપણા અંદર ફ્રેમવર્ક ફોર ઇન્સ્ટોલેશન્સ નહીં હોય તો એરર્સ આવવાના ચાન્સીસ વધી જાય છે, બરાબર. અને એ એરર્સ મળે ને તો આપણને થોડું કન્ફ્યુઝન્સ થાય કે શેની એરર છે, બરાબર. અત્યારે મારામાં બાય ડિફોલ્ટ જે હતું એ 3.5 ફ્રેમવર્ક ઇન્સ્ટોલેશન છે, બરાબર. દેન નેક્સ્ટ સ્ટેપ શું કરીશું, ક્રિએટ એપ્લિકેશન્સનું લોકેશન્સ આપીશ. તો ક્લિક ઓન બ્રાઉઝ, દેન તમારે જે ડિરેક્ટરીના અંદર ફોલ્ડર્સ બનાવવું હોય એ ફોલ્ડર્સ તમે એ ડિરેક્ટરીમાં બનાવી શકો છો, બરાબર. અત્યારે હું ડી ડ્રાઈવના અંદર IIS હોસ્ટ નામનું ફોલ્ડર બનાવ્યું છે, બરાબર. તમારે ક્રિએટ કરવું તો તમે ક્રિએટ કરી શકો છો આ રીતે. ક્રિએટ, રાઈટ ક્લિક, દેન ન્યૂ, અને આ ફોલ્ડર કરશો એટલે તમારું ફોલ્ડર્સ આવી જશે, બરાબર. જો જોઈ લો આવી ગયું એ ફોલ્ડર્સ જે તમે ઓપન કરાવો, બરાબર. મારે ફોલ્ડર બનાવેલું છે એટલે હું અત્યારે IIS ફોલ્ડર અત્યારે એમ્પ્ટી છે. દેન સિલેક્ટ ફોલ્ડર, એટલે આપણો પાથ આવી ગયો ડી ડ્રાઈવના અંદર IIS હોસ્ટ, બરાબર. તો હવે હું શું કરું છું સ્ટેપ 3ના અંદર, કે ક્રિએટ સિલેક્ટ, ક્લિક ઓન બ્રાઉઝ, ક્લિક ઓન બ્રાઉઝ એન્ડ સિલેક્ટ સિલેક્ટ પાથ ફ્રોમ યોર ફોલ્ડર. તમારે જે ફોલ્ડરનો પાથ આપવો એ ફોલ્ડર્સનો પાથ આપી શકો. દેન પ્રેસ ધ ઓકે, બરાબર. શું કહ્યું? સ્ટેપ ફોરના અંદર પ્રેસ ઓકે, ઓકે પ્રેસ કરો. જો તમે ઓકે પ્રેસ કરશો એટલે તમને બે સર્વિસીસ મળશે, એક આઈ સર્વિસીસ અને એક iService.cs અને એક છે Service1.svc ફાઇલ, બરાબર. આ બે ફાઇલ્સ તમને WCF સર્વિસીસ પ્રોજેક્ટ તમને આપશે. હવે બંને ફાઇલ્સ તો આપણને મળી ગઈ, જેમ આપણે લાસ્ટ ટાઈમમાં લોજિક બાઇન્ડ કર્યું હતું એમ, કોન્સોલ એપ્લિકેશન્સ. તો મારે આ બંને ફાઇલ્સમાં શું કામ કરવાનું? તો હવે સ્ટેપ 4th શું કહે છે, કે ઓપન ધ આઈ સર્વિસીસ ફાઇલ. શું કહ્યું? ઓપન ધ આઈ સર્વિસીસ ફાઇલને તમે ઓપન કરો. અને શું કરો કે એના અંદર જે વધારાનો કોડ છે એને અત્યારે શું કરી નાખો, રિમૂવ કરી દો. જો રિમૂવ કરી દો, શું કર્યું મેં સ્ટેપ 4ના અંદર, સ્ટેપ 5ના અંદર, સ્ટેપ 5 કે ઓપન આઈ સર્વિસ ફાઇલ એન્ડ રિમૂવ અધર મેથડ. એટલે જે બાકીનું જે ઓપરેશન કોન્ટ્રાક્ટ હતું એ જ મેં ડિલીટ કર્યું છે. સર્વિસ કોન્ટ્રાક્ટ અને પબ્લિક ઇન્ટરફેસ આઈ સર્વિસીસ તો એમનું એમ જ રાખવાનું, કારણ કે અત્યારે આપણે હવે શું કરવાનું છે કે એક મેથડ ડિક્લેર કરવાની છે, બરાબર. અને એ મેથડ ડિક્લેર કર્યા પછી એ મેથડની ડેફિનેશન્સ આપવાની છે, અને એના પછી આપણે સર્વિસીસને હોસ્ટ કરવાની છે, ખ્યાલ આવ્યો? તો આપણે WCF કોન્ટ્રાક્ટ ભણ્યા હતા એમાં સર્વિસ કોન્ટ્રાક્ટ, ડેટા કોન્ટ્રાક્ટ અને મેસેજ કોન્ટ્રાક્ટની વાત કરી હતી, બરાબર. તો સર્વિસ કોન્ટ્રાક્ટના અંદર તમે વન ઓર મોર સર્વિસીસ અથવા વન ઓર મોર ઓપરેશન કોન્ટ્રાક્ટ એડ કરી શકો છો.
સર્વિસ કોન્ટ્રાક્ટ કેટલા હશે? એક જ હશે. પણ એના અંદર તમે વન ઓર મોર એપ્લિકેશન્સ કોન્ટ્રાક્ટ એડ કરી શકો છો, બરાબર. તો હવે હું શું કરું છું કે આ પબ્લિક ઇન્ટરફેસ આઈ સર્વિસીસ, કયા આઈ સર્વિસીસ શું છે? ધીસ ઇઝ ધ ઇન્ટરફેસ. શું છે? ઇન્ટરફેસ છે. પણ આઈ સર્વિસીસ, આઈ સર્વિસીસ ઇઝ ધ આઈ સર્વિસીસ વન ઇઝ ધ ઇન્ટરફેસ, બરાબર. તો આના અંદર હું એક ઓપરેશન્સ કોન્ટ્રાક્ટ એડ કરું છું. શું કરું છું? ઓપરેશન્સ કોન્ટ્રાક્ટ. અને એ ઓપરેશન્સ કોન્ટ્રાક્ટ અંદર શું કરું છું? તો કે એક મેથડ ડિક્લેર કરું છું જે ડબલ ટાઈપની છે, એનું નામ આપું છું એડ. કારણ કે મેં અહીંયા લખ્યું છે, જો ટુ ઇન્ટીજર વેલ્યુનું મારે એડિશન્સ કરવું છે, બરાબર. એટલા માટે હું શું કરું છું કે એક મેથડ એડ કરું છું. અને એ મેથડના અંદર હું અત્યારે બે વેલ્યુ આપી છું, એટલા માટે બે પેરામીટર પાસ કરું છું, ડબલ નમ વન અને નમ ટુ, ધેન સેમી. શું કર્યું મેં? કે જે ઇન્ટરફેસ ક્રિએટ કર્યો છે એ ઇન્ટરફેસની અંદર મેં શું કર્યું? તો કે ઓપરેશન્સ કોન્ટ્રાક્ટ એડ કર્યું અને મેથડ ડિક્લેર. શું કર્યું? ઓપરેશન કોન્ટ્રાક્ટની અંદર એક મેથડ ડિક્લેર કર્યું. ખ્યાલ આવે? તો સ્ટેપ, નેક્સ્ટ સ્ટેપ શું થશે? તો સ્ટેપ સિક્સની અંદર શું કર્યું મેં? ક્રિએટ ઓપરેશન કોન્ટ્રાક્ટ એન્ડ ડિક્લેર મેથડ. મેથડને ડિક્લેર કરી, એટલે હું એનું એક્ઝામ્પલ લખું છું અહીંયા, એ તમને ખ્યાલ આવે. એક્ઝામ્પલ તરીકે, એક્ઝામ્પલ તરીકે આ રીતે તમે ડિક્લેર કરી શકો, ઓપરેશન કોન્ટ્રાક્ટ, અને એના અંદર એક્ઝામ્પલ તરીકે તમે આ લખી શકો કે ડબલ એડ મેથડ, અને એના અંદર બે પેરામીટર પાસ કરે, ડબલ નમ વન અને બે નંબર પાસ કરે નમ ટુ. આ વસ્તુ કઈ જગ્યાએ? તો કે ઇન્ટરફેસની અંદર. આ ઇન્ટરફેસ છે, અને એ ઇન્ટરફેસના અંદર એરે બ્રેકેટ્સની અંદર ઓપરેશન્સ કોન્ટ્રાક્ટ, અને ઓપરેશન્સ કોન્ટ્રાક્ટની અંદર એક આ મેથડ ડિક્લેર કરી છે. તો આપણે ફંક્શન્સ ભણ્યા હતા સી લેંગ્વેજમાં અને અધર્સ લેંગ્વેજમાં, કે જ્યારે કોઈ ફંક્શન્સ કોઈ મેથડ ડિક્લેર કરો છો ત્યારે સેમીકોલન આવે, પણ એની ડેફિનેશન્સમાં સેમીકોલન ના આવે. આ રૂલ્સ હતું. તો સેમ થિંગ, ધીસ ઇઝ ધ ટાઈપ નેમ ઓફ મેથડ, ધેન આને શું કહેવાય? પેરામીટર લિસ્ટ, અથવા તો તમે મેથડ જો બોલતા હોય તો આર્ગ્યુમેન્ટ લિસ્ટ પણ કહી શકો છો. ખ્યાલ? આ શું છે? ટાઈપ. કે આ મેથડ કેવા ટાઈપની છે? ઇન્ટીજર છે, ફ્લોટ છે, કેરેક્ટર છે, વોઇડ છે, કે ડબલ છે? તો આ ડબલ ટાઈપ કન્સિડર કરે છે. નેમ ઓફ ફંક્શન, તેનું નામ છે એડ. એના અંદર કેટલા પેરામીટર પાસ કર્યા છે? તો કે બે પેરામીટર પાસ કર્યા છે. કયા? એક ડબલ નંબર વન અને એક ડબલ કોમા ડબલ નંબર ટુ, નમ ટુ. આ બંને મેં પેરામીટર પાસ કર્યા છે. ખ્યાલ આવે? ધેન હવે શું કરું છું? આને હું સેવ કરું, કંટ્રોલ એસ. હવે હું શું કરીશ કે સર્વિસ વન ડોટ એસવીસી ફાઇલ, આને હું ઓપન કરું છું. અને એ ઓપન કર્યા પછી આ જે વધારાનું છે એને હું અત્યારે મેથડ્સને રિમૂવ કરું છું, બરાબર. એ કહેવાનું રહી ગયું કે આ આ ફંક્શન્સનું નામ, ટાઈપ અને પેરામીટર લિસ્ટ, અને જે આખું જે સિલેક્ટ કર્યું છે એને શું કહી શકાય? ધીસ ઇઝ ધ ફંક્શન પ્રોટોટાઇપ. શું કહી શકાય?
ફંક્શન્સ પ્રોટોટાઇપ. શું કહી શકે? ફંક્શન્સની પ્રોટોટાઇપ. બરાબર, આને તમે ડિક્લેર ફંક્શન્સ પણ કહી શકો. ખ્યાલ આવે છે? હવે આ એસવીસી ફાઇલ્સમાં મેં શું કર્યું કે ઓપન ધ સર્વિસ ડોટ એસવીસી ફાઇલ. બરાબર, અને એના અંદર જે વધારાના મેથડ્સ ડિક્લેર કરેલી હતી બાય ડિફોલ્ટ, એ મેથડ્સને મેં શું કરી? રિમૂવ કરી, કારણ કે મારે અત્યારે આની જરૂર કોઈ છે નહીં. તો નેક્સ્ટ સ્ટેપ શું છે? સ્ટેપ વન, સ્ટેપ સેવન, ક્રિએટ, સોરી, ઓપન સર્વિસ ડોટ એસવીસી ફાઇલ એન્ડ રિમૂવ અધર મેથડ. જે બાકીની જે વધારાની મેથડ્સ હતી એ મેથડ્સને મેં રિમૂવ કરી નાખી. હવે શું કરવાનું મારે? કે જે ફાઇલ્સ, જે મેથડ્સ મેં ડિક્લેર કરી છે, એ મેથડ્સને મારે સર્વિસ વન ડોટ એસવીસી ફાઇલમાં એનો ઇન્ટરફેસ ઇમ્પ્લિમેન્ટ કરાવવો છે. એ મેથડ્સને મારે ડિફાઇન કરવી છે, ડેફિનેશન્સ આપવી છે. ખ્યાલ કઈ? કે પબ્લિક ક્લાસ સર્વિસ વન કોલન આઈ સર્વિસીસ વન. આ ફાઇલને મારે શું કરવી છે? તો કે આ ફાઇલને મારે ઇન્ટરફેસ ક્રિએટ કરવો છે. શું કરવું છે? ઇન્ટરફેસ ક્રિએટ કરવો છે. તો રાઇટ ક્લિક ઓન આઈ સર્વિસીસ. શું કહ્યું? રાઇટ ક્લિક ઓન આઈ સર્વિસીસ વન જો સિલેક્ટ કરું છું, તમને ખ્યાલ આવશે. રાઇટ ક્લિક ઓન આઈ સર્વિસીસ ધેન ઇમ્પ્લિમેન્ટ ઇન્ટરફેસ એન્ડ ઇમ્પ્લિમેન્ટ ઇન્ટરફેસ એક્સપ્લિસિટ. આના ઉપર જેવું તમે ક્લિક કરશો એટલે તમે જે મેથડ્સ બનાવી છે એ મેથડ અહીંયા તમારી ઇમ્પ્લિમેન્ટ થઈ જશે. ખ્યાલ આવ્યો? શું કહ્યું? કે આઈ સર્વિસીસ, જે આઈ સર્વિસીસ જે છે એના ઉપર તમે રાઇટ ક્લિક કરો અને ઇમ્પ્લિમેન્ટ ઇન્ટરફેસ, અને એ ઇમ્પ્લિમેન્ટ ઇન્ટરફેસ ઉપર જઈને ઇમ્પ્લિમેન્ટ ઇન્ટરફેસ એક્સપ્લિસિટલી જે લખેલું છે એના ઉપર તમે ક્લિક કરો. એટલે તમારી મેથડ્સ જે ક્રિએટ કરી હતી એ અહીંયા એસવીસી ફાઇલમાં આવી. ક્લિયર? તો શું કર્યું? તો અહીંયા સ્ટેપ લખી આપણે, કે સ્ટેપ 8 શું કર્યું? કે રાઇટ ક્લિક ઓન કોન આઈ સર્વિસીસ એન્ડ ઇમ્પ્લિમેન્ટ ઇન્ટરફેસ એન્ડ ક્લિક ઓન ઇમ્પ્લિમેન્ટ ઇન્ટરફેસ એક્સપ્લિસિટ. એક્સપ્લિસિટ જેવું ઇમ્પ્લિમેન્ટ એક્સપ્લિસિટલી કરશો એટલે તમારી મેથડ્સ ત્યાં ઇમ્પ્લિમેન્ટ થઈ જશે. બીજું આપણે વાત કરી હતી કે આઈ સર્વિસીસ જે છે એ મેથડ પાછળ મેં સેમિકોલન લખ્યા છે જ્યાં ડિક્લેર કરી છે. હવે જો એવું કહી દઉં કે ડેફિનેશન્સમાં સેમિકોલન નહીં આવે, જો છે નથી, તો આ તો જેને ફંક્શન્સના રૂલ્સ ખ્યાલ ના હોય એના માટે ખાસ. બરાબર, ઘણા અહીંયા સેમિકોલન કરશે પણ નહીં આવે ત્યાં. બરાબર, હવે હું શું કરું છું? મારી મેથડ તો ઇમ્પ્લિમેન્ટ થઈ ગઈ. આ મેથડ ઇમ્પ્લિમેન્ટ થઈ ગઈ એટલે અત્યારે હું હવે એને લોજિક બાઇન્ડ કરું છું. તો રિટર્ન શું કરાવું છું? તો કે નમ વન પ્લસ નમ ટુ, આ બંને જે પેરામીટર છે કયા, આ એક આ નમ વન અને આ નમ ટુ, આ બંનેનો
સરવાળો જે વેલ્યુ નાખીશ એ સરવાળો મને રિટર્ન થશે. ક્યાં? જ્યાંથી કોલ થયું હોય ત્યાં. ખ્યાલ આવે? તો આ ઇમ્પ્લિમેન્ટ શું કરશે? તો કે ડબલ આઈ સર્વિસીસ વન ડોટ એડ મેથડ. તો આ આઈ સર્વિસીસ ના અંદર આ મેથડ છે એડ. જો એડ ધેન આપણો પેરામીટર આ એની ટાઈપ. અને એ મેથડ્સ ના અંદર મેં શું બાઇન્ડ કર્યું? તો મેં વાત કરી આપણે પહેલા કે મારે બે વેલ્યુનો સરવાળો કરવો છે, બરાબર? તો એ સરવાળો કરવા માટે શું કરવું પડે મારે? તો કે એ સરવાળો કરવા માટે મેં આ લોજિક ઇમ્પ્લિમેન્ટ કર્યું છે કે નમ વન અને નમ ટુ નો બંનેનો પ્લસ થઈને રિટર્ન થવા જો. ક્લિયર? હવે શું થાય છે? હવે મારું નેક્સ્ટ સ્ટેપ શું છે કે ભાઈ આ લોજિક મેં જે ઇમ્પ્લિમેન્ટ કર્યું છે, જો હું અહીં આ ફાઇલને હવે અહીંયા મૂકી દઉં એટલે તમને તમારું સ્ટેપની ખ્યાલ આપે, આવું રિઝલ્ટ મળે છે. બરાબર? હવે આ જે મેં લોજિક લખ્યું છે એ લોજિક મારું સાચું કે ખોટું, તો એને મારે ચેક કરવું હોય જેથી મને ખ્યાલ આવી જાય કે મારું લોજિક સાચું કે ખોટું. તો હવે હું શું કરું છું? તો F5 પ્રેસ કરું છું. મીન્સ કે પ્રોજેક્ટને હું શું કરું છું? રન કરું છું. એટલે એક વિઝાર્ડ ઓપન થશે. શું થશે? એક વિઝાર્ડ ઓપન થાય છે. આ જે વિઝાર્ડ ઓપન થાય છે એ વિઝાર્ડની અંદર જો મારી આઈ સર્વિસીસ તમે જોઈ શકો છો કે મારી સર્વિસ પ્રોજેક્ટના અંદર આઈ સર્વિસીસ નામની સર્વિસીસ અને એમાં મેં એડ મેથડ્સ બનાવી હતી એના ઉપર ડબલ ક્લિક કરું છું, બરાબર? હવે આઈ સર્વિસીસમાં મારા કેટલા પેરામીટર હતા? તો બે, નમ વન અને નમ ટુ. ક્લિયર? આ પેરામીટરમાં હવે હું ચેક કરું છું કે 10 અને બીજો પેરામીટર આપું છું હું અગેઇન 10, તો ભાઈ મને રિઝલ્ટ કેટલું મળવું જોઈએ? તો કે 20 રિટર્ન થવા જોઈએ. મારો સરવાળો 10 વત્તા 10, 10 પ્લસ 10 ઇઝ ઇક્વલ ટુ 20, બરાબર? હવે હું શું કરું છું ને, ઇન્વોક કરું છું, ધેન ઓકે. જો મળી ગયા મને 20. એટલે આનો મતલબ એ કે ભાઈ મારે જે મેં મેથડ ડિક્લેર કરી છે ને જે મેથડ્સ ના અંદર જે લોજિક લખ્યું છે એ લોજિક મારું સાચું છે એવું કહી શકાય. ક્લિયર ભાઈ? શું લખ્યું? કે જે લોજિક મેં લખ્યું છે એ લોજિક મારું પ્રોપર છે, ક્લિયર છે, બરાબર? કેમ? કે અહીંયા જે મેં બે મેથડ્સ મારી પ્રોપર કામ કરે છે. અહીંયા હું લખું 50 અને અહીંયા લખું 40, મને 90 મળવા જોઈએ. ઓકે, મળી ગયા 90. આનો મતલબ એ કે આપણો મેથડ સાચી છે. અત્યારે હું એને ક્લોઝ કરું છું. ઓકે, તો નેક્સ્ટ સ્ટેપ શું થયું મારું? સ્ટેપ 9 શું થયું? સ્ટેપ કે રન પ્રોજેક્ટ એન્ડ ચેક યોર લોજિક. તમે તમારું પ્રોજેક્ટ રન કરીને તમારું લોજિક ચેક કરી શકો છો. ક્લિયર? તો શું કર્યું મેં પહેલા? તો કે આઈ સર્વિસીસ ના અંદર એક ઓપરેશન કોન્ટ્રાક્ટ ના અંદર એક મેથડ ક્રિએટ કરી અને એ મેથડ્સના અંદર મેં બે પેરામીટર પાસ કર્યા, નમ વન અને નમ ટુ. એ જ રીતે આઈ સર્વિસ ઉપર રાઇટ ક્લિક કરીને આ મેથડ્સને મેં સર્વિસ ડોટ એસવીસી ફાઇલમાં ઇમ્પ્લિમેન્ટ કરી અને એમાં મેં નમ વન અને નમ ટુ આ બંને ફાઇલને મેં શું કરી દીધી? તો કે રિટર્ન કરાવી આ ફાઇલ્સ. ક્લિયર? ઓકે, હવે હું શું કરું છું? તો મેં ચેક પણ કરી નાખી મેથડ્સ મારી.
હવે આ ફાઇલ્સે મારે IIS હોસ્ટ કરવી છે, તો એના માટે મારે આ જે ફોલ્ડર જે છે બરાબર શું કરું છું, ઓપન કમ્પ્યુટર્સ ડી ડ્રાઈવના અંદર IIS હોસ્ટ નામનું મારું ફોલ્ડર છે બરાબર, અને એના અંદર મારી વેબ સર્વિસીસ નામની આ સર્વિસીસ આ નથી સિલેક્ટ કરવાની, પણ કયું વેબ સર્વિસીસ વન નામનું ફોલ્ડર કોપી કરવાનું છે. શું કરવાનું છે? કોપી કરવાનું છે. અને સી ડ્રાઈવની અંદર આઈએનટી પબ નામનું ફોલ્ડર્સના અંદર ડબલ્યુડબલ્યુ રૂટના અંદર જઈને શું કરવાનું છે? પેસ્ટ કરવાનું છે. બસ આટલું કામ કરવાનું. તો શું કર્યું? સ્ટેપ 9ના 10ની અંદર સ્ટેપ 10 કોપી યોર ફોલ્ડર, કોપી કર્યું તમારી સર્વિસીસનું ફોલ્ડર, કોપી યોર ફોલ્ડર, ધેન ઓપન સી ડ્રાઈવ એન્ડ સી ડ્રાઈવ ઓપન કર્યા પછી આઈએનટી પબ ફોલ્ડર ઓપન એન્ડ ઓપન ડબલ્યુડબલ્યુ રૂટ ફોલ્ડર એન્ડ પેસ્ટ ધ સર્વિસીસ ફોલ્ડર. આનો મતલબ શું? કે આપણે જે આ ફોલ્ડર ક્યાંથી લાવ્યું? તો કે જે આપણી ડી ડ્રાઈવમાં જે આપણે ફોલ્ડર સેવ કર્યું હતું IIS, એમાં જઈને ડબલ ક્લિક આ ફોલ્ડરને શું કર્યું? મેં કોપી કર્યું અને સી ડ્રાઈવની અંદર આઈએનટી પબના અંદર ડબલ્યુડબલ્યુ રૂટ નામના ફોલ્ડરમાં જઈને મેં શું કર્યું? એ ફોલ્ડરને પેસ્ટ કર્યું. ઓકે, એટલે સ્ટેપ 10 વિલ બી કમ્પ્લીટેડ. ખ્યાલ આવ્યો? દરેકે દરેક સ્ટેપ. હવે શું કરવાનું? તો કે હવે IIS ઉપર મારે ઇન્સ્ટોલેશન કરવું છે, હોસ્ટ કરવું છે, તો એના માટે હું શું કરું છું? તો કે રાઇટ ક્લિક ઓન માય કમ્પ્યુટર એન્ડ ક્લિક ઓન મેનેજ. રાઇટ ક્લિક ઓન કમ્પ્યુટર, ક્લિક ઓન મેનેજ. જો સ્ટેપ 11 શું થશે? તો આ કોપી કર્યા પછી રાઇટ ક્લિક ઓન માય કમ્પ્યુટર એન્ડ ક્લિક ઓન મેનેજ. ઓકે, આટલા સુધી આપણે કર્યું. Then, expand the service and applications and click on Internet Information Service Manager. Double click. So, next step શું થશે મારું? Step 12. શું થશે? કે click on, sorry, expand on service application. શું કર્યું મેં? Expand on service application. Service application. And double click on Internet Information Services. બરાબર, double click, click on IIS. શોર્ટમાં લખું છું IIS. ઓકે, હવે એને ઓપન કરું છું. ધેન હવે મારી સર્વિસીસ કઈ રીતે હોસ્ટ થાય છે ધ્યાન રાખજો. તો શું કર્યું મેં? ફરી એકવાર કહી દઉં કે રાઇટ ક્લિક ઓન માય કમ્પ્યુટર. ફરી એકવાર રાઇટ ક્લિક ઓન માય કમ્પ્યુટર ધેન મેનેજ. બરાબર, અને એ મેનેજની અંદર સર્વિસીસ એપ્લિકેશન્સને મેં શું કરી? એક્સપાન્ડ કરીને આઈ સર્વિસીસ ઉપર ડબલ ક્લિક કરી.
એટલે મને એક આવું વિશાળ ઓપન થાય છે. એમાંથી ક્લિક ઓન યોર એપ્લિકેશન્સ તો ક્યાં જોવા મળશે? તો તમારે સાઇટ ઉપર ક્લિક કરશો ને એના અંદર તમારી ડિફોલ્ટ વેબસાઇટ્સ ઉપર ક્લિક કરશો એટલે તમારી WCF સર્વિસ નામની એપ્લિકેશન્સ ત્યાં આવી ગઈ છે. તમારી જે સર્વિસીસનું નામ છે, આ જે સર્વિસીસનું નામ છે, એ સર્વિસીસ તમારી આ IIS માં આવી ગઈ છે. બરાબર, તો ક્લિક ઓન સાઇટ, સ્ટેપ IIS 13 શું થશે કે ક્લિક ઓન સાઇટ, ધેન સાઇટ ઉપર ક્લિક કર્યા પછી ડિફોલ્ટ વેબસાઇટ્સ બતાવે છે. તો ક્લિક ઓન ડિફોલ્ટ સાઇટ અને એમાં તમને તમારી વ્યૂ યોર વેબ સર્વિસ, એમાં તમને તમારી વેબ સર્વિસીસ બતાવશે. જો આ ક્લિયર, શું કર્યું? સાઇટ ઉપર ક્લિક કર્યું. સાઇટ ઉપર ક્લિક કર્યા પછી ડિફોલ્ટ વેબસાઇટ જે છે એના ઉપર ક્લિક કર્યું ને ત્યાં આપણી વેબ સર્વિસીસ શું થાય છે? ડિસ્પ્લે થાય છે, વ્યૂ થાય છે. હવે આપણી જે વેબ સર્વિસીસ જે છે એ વેબ સર્વિસીસ ઉપર રાઇટ ક્લિક કરવાનું. શું કરવાનું? રાઇટ ક્લિક, ધેન રાઇટ ક્લિક, ધેન શું કરશું? કન્વર્ટ કરાવવી પડશે. પણ અત્યારે આપણી એપ્લિકેશન્સ કન્વર્ટ છે, બરાબર. અત્યારે મારી એપ્લિકેશન્સ કન્વર્ટ છે. મેં પહેલા એક એપ્લિકેશન્સ બનાવી છે એટલા માટે કન્વર્ટ છે. તો તમે ત્યાં રાઇટ ક્લિક ઓન કન્વર્ટ ટુ એપ્લિકેશન્સ ક્રિએટ કરી શકો છો. તો એક આ સ્ટેપ તમારે કરવું પડશે, બરાબર. મેં અત્યારે મારા એકવાર મેં એપ્લિકેશન્સ બનાવી છે, બરાબર, એટલા માટે એ કન્વર્ટેડ આપે છે. સ્ટેપ 14 કે સિલેક્ટ યોર રાઇટ ક્લિક ઓન યોર એપ્લિકેશન, રાઇટ ક્લિક ઓન એપ્લિકેશન એન્ડ કન્વર્ટ ટુ એપ્લિકેશન્સ કન્વર્ટ કરવા. અહીંયા કન્વર્ટ, અહીંયા તમે ક્લિક કરશો એટલે તમને અહીંયા કન્વર્ટ ટુ પૂછશે. ક્લિયર, કયો કન્વર્ટ ઉપર ક્લિક કરવા. એના પછી શું કરવા? તો કે ક્લિક ઓન કન્ટેન્ટ વ્યૂ. શું કરવાનું? ક્લિક ઓન કન્ટેન્ટ વ્યૂ. તો અહીંયા લખો સ્ટેપ 15 ક્લિક ઓન કન્ટેન્ટ વ્યૂ. ક્લિક ઓન કન્ટેન્ટ વ્યૂ કર્યું મેં, કન્ટેન્ટ વ્યૂ ઉપર. યસ, એના અંદર સર્વિસ, આપણી જેટલી બી સર્વિસીસની ફાઇલ છે એ બધી જ ડિસ્પ્લે થાય છે. આપણા જે સર્વિસીસની જેટલી ફાઇલ છે એ ફાઇલમાંથી service1.svc ફાઇલ સિલેક્ટ કરવાની અને એને શું કરવાની? બ્રાઉઝ કરવાની. service1.svc ફાઇલ ને સિલેક્ટ કરી અને બ્રાઉઝ કરવાની. તો અહીંયા શું થશે? સ્ટેપ 16 ની અંદર કે સિલેક્ટ service.svc ફાઇલ એન્ડ બ્રાઉઝ. શું કરવાનું? બ્રાઉઝ.
ब्राउज आज यू ब्राउज कर सो इतने तमने तमारा फायरफॉक्स मा तमने तमारी यू हैव अ क्रिएटेड सर्विसेस अने तमारी सर्विसेस नो एक्चुअल पाथ इतने क्या हुआ आपने ख्याल थई गयो कि आपने सर्विसेस शु थई गई होस्ट थई गई शु थई गई होस्ट थई गई सर्विसेस बराबर हवे मारे तो ग्राफिकल आउटपुट लावू छे बराबर आ तो होस्ट तो थई गई पर आ सर्विसेस होस्ट थई छे के नथी थई એને મારે જાણવું છે, મારે એને સમજવું છે. તો એ સમજવા માટે મારે એનું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન કરવું પડે કે આ સર્વિસીસ મારી હોસ્ટ થઈ છે એના માટે. બરાબર, તો એ ગ્રાફિકલ સમજવા માટે મારે શું કરવું પડે? તો કે એ ગ્રાફિકલ રિપ્રેઝન્ટ કરવા માટે મારે ટેક્સ્ટ બોક્સ લેવું પડે અને એ ટેક્સ્ટ બોક્સના અંદર હું વેલ્યુ નાખું અને બટન ઉપર ક્લિક કરું અને મને એનો સમ ફાઇન્ડ કરીને આપે. બરાબર, અને આ જે હોસ્ટ થઈ છે એ સર્વિસીસને હું ક્રિએટ કરું. બરાબર, એ સર્વિસીસ થ્રુ મને જે હોસ્ટ થઈ છે એ સર્વિસીસ થ્રુ મને સમ ફાઇન્ડ કરીને આપે તો મારો આઈઆઈએસનો પ્રેક્ટિકલ સાચું, અધરવાઇઝ ખોટું. ક્લિયર? તો મારે એને ગ્રાફિકલ ક્રિએટ કરવું છે. બરાબર, આઈઆઈએસ હોસ્ટ થઈ ગયું છે કારણ કે આપણને લિંક્સ ક્રિએટ થઈ ગઈ છે, લોકલ હોસ્ટ વિથ સર્વિસીસ 1 અને સર્વિસીસ 1.svc. ક્લિયર? આટલા સુધી કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ, કોઈ સ્ટેપમાં ખ્યાલ ના આવે તો તમે પૂછી શકો છો. નેક્સ્ટ, હવે શું કરું છું મારે ગ્રાફિક્સ બનાવવા માટે? તો સ્ટાર્ટ ઓપન ધ વિઝ્યુઅલ સ્ટુડિયો. બરાબર, તો સ્ટેપ બ્રાઉઝ કર્યા પછી સ્ટેપ 17 ઓપન વિઝ્યુઅલ સ્ટુડિયો, ફરીથી સ્ટુડિયો ઓપન કરવાનો, પેલું ચાલુ જ રાખવાનું. બરાબર, બ્રાઉઝર પણ ચાલુ રાખવાનું કારણ કે એની લિંક અત્યારે આપણે કોપી કરવી પડશે, એનો રેફરન્સ એડ કરાવવો પડશે. બરાબર, ઓપન વિઝ્યુઅલ સ્ટુડિયો, ધેન 5 ન્યૂ પ્રોજેક્ટ. શું કહ્યું? ઓપન વિઝ્યુઅલ સ્ટુડિયો, ધેન 5, ગો ટુ ફાઇલ મેનુ, ધેન ન્યૂ, ધેન પ્રોજેક્ટ. ઓકે, પ્રોજેક્ટ. ક્લિયર? આ બધું અત્યારે ચાલુ જ રાખવાનું કારણ કે અમુક સર્વિસીસ પછી સ્ટોપ પણ ઘણી વાર થઈ જાય છે, એટલા માટે અત્યારે રનિંગ મોડમાં જ રાખવાનું જ્યાર સુધી આપણો પ્રેક્ટિકલ્સ કમ્પ્લીટ ના થાય ત્યાં સુધી. તો શું કર્યું મેં? એના અંદર આ ઓપન પ્રોજેક્ટ કરું છું, એના અંદર સર્વિસીસ ક્રિએટ કરવા માટે મેં WCFનો યુઝ કર્યું હતું, પણ અત્યારે મારે હવે ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન્સ કરવું છે એટલા માટે હું વેબનો યુઝ કરું છું. શાનો યુઝ કરું છું? વેબનો યુઝ કરું છું. અને એના અંદર ESP.NET વેબ એપ્લિકેશન્સનો યુઝ કરું છું અને આનું નામ આપી દઉં છું ઓર WCF IIS. બરાબર, વેબ એપ્લિકેશન્સ ઓર WCF IIS જે મારી ડી ડ્રાઈવના અંદર IIS હોસ્ટ નામના ફોલ્ડરમાં સેવ થશે. તો મેં ક્લિક સેના ઉપર કર્યું? વેબ ઉપર. અને એમાંથી ESP.NET વેબ એપ્લિકેશન સિલેક્ટ કરું છું જેનું મેં નામકરણ કર્યું છે વેબ એપ્લિકેશન્સ ઓર WCF IIS. ક્લિયર? ધેન પ્રેસ ધ ઓકે. બરાબર, એટલે હવે આપણું સ્ટેપ શું થશે? સ્ટેપ 18, અને હું સેવ કરું છું ડેસ્કટોપ IIS. સ્ટેપ 18 શું થશે? તો કે સિલેક્ટ
web and create ASP.NET, create select web and create ASP.NET web application. Clear? Atlas. Then press OK. OK લખી દો એટલે તમને ખ્યાલ આવે તમારા જે ફોલ્ડર્સ હોય એના અંદર ક્રિએટ થઈ ગયું. આ જેવું તમે ઓપન ઓકે પ્રેસ કરશો એટલે આ ટાઈપ્સનો એક વેબ ફોર્મ વિઝાર્ડ ઓપન થાય છે. આ ફોર્મના અંદર ડિફોલ્ટ ડોટ એએસપીએક્સ ઓપન કરવાનું, ડિફોલ્ટ ડોટ એએસપીએક્સ, અને એના અંદર તમે તમારી રિક્વાયરમેન્ટ છે કે ભાઈ મારે નમ વન માટે એક ટેક્સ્ટ બોક્સ, નમ ટુ માટે બીજું ટેક્સ્ટ બોક્સ, આ બંનેને ક્લિક કરવું એટલે જવાબ મારો સામો આવવો જોઈએ. જવાબ મારો ટેક્સ્ટ બોક્સ 3 માં ડિસ્પ્લે થવો જોઈએ, બરાબર. અને એક બીજું ટેક્સ્ટ બોક્સ એડ કરું છું જે જવાબ માટે, આન્સર માટે. ઓકે, તો આનું નામ આપી દઉં છું હું એડ. ઓકે, આ ટેક્સ્ટ બોક્સ પાછળ થોડી જગ્યા રાખવા માટે હું NBSP નો યુઝ કરું છું, બે સ્પેસ આપું છું NBSP. તો તમને ઘણી વાર એવું થાય કે સાહેબ NBSP કેમ લખ્યું, તો કે સ્પેસ માટે, બરાબર. અહીંયા હું BR આપી દઉં છું એટલે નેક્સ્ટ લાઇનમાં બટન આવશે, અને અહીંયા BR આપી દઉં છું એટલે નેક્સ્ટ લાઇનમાં મારું ત્રીજું ટેક્સ્ટ બોક્સ આવશે, એટલે ડિઝાઇન આવું થશે. જો એક નમ વન માટે, નમ ટુ માટે બંને ટેક્સ્ટ બોક્સ, એડ બટન અને રિઝલ્ટ માટે એક ટેક્સ્ટ બોક્સ લીધું છે, બરાબર. તો હવે શું કર્યું, આ ઓકે પ્રેસ કર્યા પછી સ્ટેપ 19, ઓપન ડિફોલ્ટ પેજ ડિફોલ્ટ ડોટ ASPX એન્ડ રિક્વાયરમેન્ટ યોર કંટ્રોલ કેન બી એડેડ, રિક્વાયર કંટ્રોલ ટુ બી એડ. તમારે જેટલી રિક્વાયરમેન્ટ હોય એટલા કંટ્રોલ્સ તમે એડ કરાવી શકો છો. ક્લિયર? આટલા સુધી. હવે શું કરવાનું, તો કે હવે પહેલા મારે જે IIS હોસ્ટ કર્યું છે એ IIS હોસ્ટને મારે પહેલા રેફરન્સ એડ કરવો પડે, કે પેલો જે મેં IIS હોસ્ટ થયું છે આ જે કર્યું એ મારું સાચું કે ખોટું એ ચેક કરવા માટે મેં ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન કર્યું છે. તો આ જે રેફરન્સ ક્રિએટ થયો છે એ રેફરન્સને મારે શું કરવું છે, તો કે મારે એ રેફરન્સને એડ કરાવવો છે. ક્લિયર? ઓકે, તો આને હું કોપી કરું છું, આ જે URL છે એને હું કોપી કરું છું, અને જે મારી આ ડિફોલ્ટ પેજવાળી જે એપ્લિકેશન છે એના અંદર વેબ રેફરન્સ ઉપર અહીંયાથી હું એડ રેફરન્સ સર્વિસીસ એડ કરાવું છું, બરાબર. શું કર્યું, ફરીથી હું કરું, અહીંયા લખું સ્ટેપ 20, કોપી ધ URL. ઓકે, અને એના પછી જે સેકન્ડ ASP.NET વેબ એપ્લિકેશન્સ જે આપણે ક્રિએટ કરી છે એના સોલ્યુશન એક્સપ્લોરર ઉપર, એક્સપ્લોરર ઉપર, સોલ્યુશન એક્સપ્લોરર શું કરવાનું, તો કે રાઈટ ક્લિક કરવાનું, રાઈટ ક્લિક, ક્લિક, ધેન એડ
सर्विस रेफरेंस, શું કરશો? સર્વિસ રેફરન્સ એડ કરવાનો. એટલે અહીંયા રાઈટ ક્લિક, ધેન એડ સર્વિસ રેફરન્સ. જો અહીંયા બતાવતું જશે એડ સર્વિસ રેફરન્સ, ધેન ક્લિક. એટલે એક વિઝાર્ડ ઓપન થાય છે. આ જે વિઝાર્ડ ઓપન થાય છે કે આપણે જે કોપી કરી છે, કયું જે આપણો બ્રાઉઝરનો URL છે એ URL ને અહીંયા પેસ્ટ કરવા. શું કરવાનું કે કોપી ધ URL જે કર્યો છે એ URL ને આ વિઝાર્ડ ની અંદર પેસ્ટ કરવા અને ગો ઉપર ક્લિક કરવા. પેસ્ટ ધ URL એન્ડ ક્લિક ગો. જો આપણી સર્વિસીસ આવી ગઈ. આ જો સર્વિસીસ ના આવે તો એવું સમજી લેવાનું કે આપણું પ્રેક્ટિકલ IIS હોસ્ટ ઉપર હોસ્ટિંગ થયું નથી. આ ક્લિયર સમજી લેવાનું. અને એના અંદર તમે તમારી જેટલી મેથડ્સ ક્રિએટ કરી છે એ મેથડ્સ પણ તમને ડિસ્પ્લે થાય છે. બરાબર. તો શું કર્યું મેં? સ્ટેપ લખું કે જે કોપી URL ક્રિએટ કર્યો છે. બરાબર. સ્ટેપ 21. એના અંદર શું કર્યું કે પેસ્ટ સર્વિસીસ રેફરન્સ એડ કરો, પેસ્ટ URL એન્ડ ક્લિક ઓન શું ક્લિક કરશો? ગો બટન ઉપર ક્લિક. એના પછી જો ગો ઉપર બટન ક્લિક કરશો એટલે તમને આ સર્વિસીસ મળશે. અને એ સર્વિસીસમાં આઈ સર્વિસીસમાં જો તમારી મેથડ્સ આવે તો એવું સમજી લેવાનું કે તમારી IIS હોસ્ટિંગ સાચું, અધરવાઇઝ ખોટું. ધેન પ્રેસ ધ ઓકે. શું કરશો? ઓકે પ્રેસ કરશો. એટલે જો તમારી આ દરેકે દરેક રેફરન્સીસ અહીંયા એડ થઈ જશે. બરાબર. ધેન હવે શું? બટન ક્લિક અને સ્ટેપ 22 લખવાનું કે પ્રેસ ઓકે. બરાબર. સ્ટેપ 21 અને એના અંદર પ્રેસ ઓકે. આ ઓકે કર્યા પછી હવે શું કરવાનું? તો કે બટન ઉપર ડબલ ક્લિક કરવાનું અને કોડ વિન્ડોમાં આવી જવાનું. શું કરવાનું? બટન ઉપર ડબલ ક્લિક અને આપણી બટનની ક્લિક ઇવેન્ટના અંદર આપણે કોડ લખવો પડશે. શું કોડ લખવો પડશે? તો કે ભાઈ ટેક્સ્ટબોક્સ 1 અને ટેક્સ્ટબોક્સ 2ની જે વેલ્યુ છે એ બંનેનો સરવાળો ટેક્સ્ટબોક્સ 3માં ડિસ્પ્લે થવો જોઈએ. ક્લિયર. તો એના માટે મારે એ મે બટન્સના ઉપર સર્વિસીસ રેફરન્સ નામનો મારે મેથડ્સ કોલ કરાવવી પડશે. સર્વિસીસ રેફરન્સ 1. સર્વિસીસ ક્લાયન્ટ ઇઝ ક્લાયન્ટ નામનો ઓબ્જેક્ટ બનાવું છું. ક્લાયન્ટ CLIENT ક્લાયન્ટ નામ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ ધેન સર્વિસ રેફરન્સ 1. સર્વિસ ક્લાયન્ટ ધેન મેથડ છે એટલે બ્રેકેટ્સ આવશે. ધેન હું શું કર્યું કે મારે અહીંયા આ બટન્સ જ્યારે ક્લિક થાય ત્યારે આ રેફરન્સ કોલ થવો જોઈએ, જેથી કરીને મને જે વેલ્યુ નાખું છું એ વેલ્યુનું મને સમ ડિસાઇડ આઉટપુટ. બરાબર. તો સર્વિસ રેફરન્સ 1. સર્વિસ ક્લાયન્ટ અને ક્લાયન્ટ ટાઈમનો ઓબ્જેક્ટ બનાવ્યો સર્વિસ રેફરન્સ. સર્વિસ ક્લાયન્ટ ક્લાસ.
અને એના અંદર શું કરવું છે મારે? તો કે ભાઈ ટેક્સ બોક્સ 3 ડોટ ટેક્સ ના અંદર મારી વેલ્યુ ડિસ્પ્લે થવી જોઈએ. તો ટેક્સ બોક્સ 3 ડોટ ટેક્સ ઇઝ ઇક્વલ ટુ શું કરવું પડશે? તો કે ક્લાયન્ટ ડોટ કઈ મેથડ કોલ થવી જોઈએ? મારી એડ મેથડ કોલ થવી જોઈએ. અને એના અંદર કયા? તો ડબલ ડોટ પાર્સ, એટલે મારે ટુ સ્ટ્રિંગથી બાઇન્ડ કરવા માટે, એટલે મેં લખ્યું ડબલ ડોટ પાર્સ. પાર્સ શું કામ કરશે? તો કે આપણે જે વેલ્યુ નાખી છે એને બાઇન્ડ કરાવશે. એટલે કે ડબલ ડોટ પાર્સ અને કૌંસમાં કઈ વેલ્યુ? તો ટેક્સ બોક્સ 1 ડોટ ટેક્સની. ધેન આ ટેક્સ બોક્સ 1 ડોટ ટેક્સ માટે છે, કોમા એ જ રીતે ડબલ ડોટ પાર્સ અને સાના માટે ટેક્સ બોક્સ 2 ડોટ હવે આ ટેક્સ્ટ બોક્સ ના આગળ હું આટલું લખી દઉં છું. નામ 1 આ ખાલી એક તમે રહી ગયું હતું એટલે અહીંયા લખી દઉં. ખાલી ટેક્સ્ટ બોક્સ નું લેબલ લખું છું કે નમ 2 કોને કહેવાય, નમ 1 કોને કહેવાય, બરાબર. અને આનું નામ આપી દઉં, ટેક્સ્ટ બોક્સ 3 નું નામ આપી દઉં આન્સર. ઓકે, તો ખ્યાલ આવ્યો? ટેક્સ્ટ બોક્સ 3 ડોટ ટેક્સ ઇઝ ઇક્વલ ટુ ક્લાયન્ટ ડોટ એડ ડબલ ડોટ પાર્સ ટેક્સ્ટ બોક્સ 1 ડોટ ટેક્સ કોમા ડબલ ડોટ પાર્સ. બંને ટેક્સ્ટ બોક્સની જે વેલ્યુ છે એને ટુ સ્ટ્રિંગથી મેં બાઇન્ડ કરી દીધી છે, જે કન્વર્ટ કરાઈ છે અને ટેક્સ્ટ બોક્સ 3 ડોટ ટેક્સમાં ડિસ્પ્લે થશે. હવે જો હું રન કરું છું તો મેં શું કર્યું? લાસ્ટ સ્ટેપ શું લખ્યું હતું? પ્રેસ ઓકે, બરાબર. ધેન હવે આ એપ્લિકેશન્સને હું રન કરું છું, બરાબર. તો જો મને મારું બે ટેક્સ્ટ બોક્સ નમ 1 નમ 2 એડ બટન અને આન્સર માટે ડિસ્પ્લે થઈ ગયું છે. હવે નમ 1 ની વેલ્યુ હું આપું છું 50 અને નમ 2 ની વેલ્યુ આપું છું હું 40. મને જવાબ કેટલો મળવો જોઈએ? 19 મળવો જોઈએ. જો 19 મળી ગયો તો આનો મતલબ એ કે આપણું જે હોસ્ટિંગ હતું એ કમ્પ્લીટલી થઈ ગયું છે અને મારો હોસ્ટિંગ થયા પછી આ બંનેનો ગ્રાફિકલી રિપ્રેઝન્ટ મને જવાબ આપે છે. હું અહીંયા 500 નાખીશ, 5000 નાખું, 500 નાખું, અહીંયા 400 નાખું તો મને કેટલા મળવા જોઈએ? 900 મળવા જોઈએ. અહીંયા માની લો કે હું 20 નાખું છું અને અહીંયા 400 નાખું તો 420 મળવું જોઈએ. મળે છે? યસ. તો ધીસ ઇઝ ધ આઈઆઈ હોસ્ટિંગ, બરાબર. તો આઈઆઈએસ હોસ્ટિંગમાં તમને કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ, કોઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો. બાકી તો મેં આ સ્ટેપ લખ્યા છે, સ્ટેપ 23માં તમે લખી શકો છો કે ડિઝાઇન યોર, એ તો લખી દઉં કંટ્રોલ્સ પ્રમાણે ડિઝાઇન પ્રેસ ઓકે ઓકે. ધેન એના પછી આપણે શું કર્યું? તો કે ક્લિક ઓન એડ બટન એન્ડ ક્રિએટ ઓબ્જેક્ટ ઓફ સર્વિસ ક્લાસ સર્વિસ રેફરન્સ ક્લાસ. ધેન સ્ટેપ 5માં 24માં શું કર્યું? કે જે બટનની ક્લિક છે, બટનની ક્લિક ઇવેન્ટના અંદર ક્લિક ઇવેન્ટના અંદર શું કર્યો? યોર એપ્રોપ્રિએટ કોડ, બરાબર. ધેન રન ઓન યોર એપ્લિકેશન્સ અને તમને તમારું આઉટપુટ મળી જાય છે, બરાબર.
तो आटला सुधी तमने कोई डाउट कोई क्वेरी कोई क्वेश्चन होय तो तमे पूछी सको छो बराबर। तो आ मैं स्टेप पण लख्या छे बराबर, तो अने वीडियो में भी तमने ख्याल आयो छे बराबर। तो आटला सुधी राखी बराबर, तमने जोवो तो फरीथी आउटपुट पण बताई दू जो अहींया 5,000 ना 50,000 अने अहींया लखू छू 100, तो 50,100 आवुं जोईए 50,100 बराबर। गमे ते तमे नाखो तो आ तमारो एक सिम्पल आईआई होस्टिंग प्रेक्टिकल जे छे ए कम्प्लीट छे, कम्प्लीट थाय छे बराबर। तो आटला सुधी राखी, थैंक यू।